વર્ષોથી આપણે મહાભારતમાં જયારે કૃષ્ણ અને સુભદ્રાના વિવાહની વાત વાંચતા હતા અથવા સાંભળતા હતા અને ત્યારે કલ્પના કરતા હતા કે આ વિવાહ ક્યાં થયો હશે, કેવી રીતે થયો હશે, આપણા મનમાં કેટલી કલ્પનાઓ હતી. ત્યાર પછી મહાભારતની સિરિયલ આવી અને આ સિરિયલ ની અંદર જે ચિત્રણ થયું કે કેવી રીતે સુભદ્રાજીએ પત્ર લખ્યો અને એ પત્ર કૃષ્ણજીને મળ્યો અને ભગવાન કૃષ્ણએ સુભદ્રાજીનું કેવી રીતે અપહરણ કર્યું, એમની સાથે બલદેવજી પણ જોડાયા અને સુભદ્રા હરણનો એ પ્રસંગ એ આપણે મહાભારતમાં ત્યારે સિરિયલમાં જોયું ત્યારે આપણે મનમાં જે કલ્પના હતી એ કલ્પનાઓને સાકાર થતી એવું લાગ્યું. ત્યાર પછી સુભદ્રા અપહરણ પછી એમના જે વિવાહ થયા એ વિવાહના સ્થળ ઉપર આજે આપણે બધા ભેગા થયા છે અને દિવસ પણ છે એમના વર્ષો પહેલાનો, કૃષ્ણ ભગવાન અને સુભદ્રાજીના વિવાહનો. એના અનુસંધાને વર્ષોથી જિલ્લા કક્ષાએ અહી મેળો ભરાય છે અને મેળામાં, નમસ્કાર મિત્રો, થોડા દિવસ પહેલા એક કાર્યક્રમ દરમિયાન શરદ ચોક થી મારાથી એક નામ લેવામાં ભૂલ થઈ હતી, જે મેં ચાલો વ્યક્તિ દરમિયાન જ એ ભૂલ સુધારી પણ લીધી હતી, પરંતુ કેટલાક યુવાનો દ્વારા મને ફોન ઉપર માફી માંગવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. મેં ફોન પર પણ એમની માફી માંગી લીધી હતી. ત્યારબાદ કેટલાક યુવાનોએ મને દ્વારકા આવીને માફી માંગવા માટે પણ આગ્રહ કર્યો હતો, જે અંગે પણ મેં હકારાત્મક જવાબ આપ્યો હતો. મારા વક્તવ્ય દરમિયાન મેં ભગવાન કૃષ્ણ ઉપર કે કોઈ પણ વ્યક્તિ ઉપર કે કોઈ ધર્મ કે જાતિ ઉપર કોઈ પણ જાતિ ટીકા ટિપ્પણી કરી નથી, ફક્ત નામ લેવામાં મારાથી સરચૂક થઈ હતી. પરંતુ ભૂલ એ ભૂલ છે, એટલા માટે મેં કોઈ પણ વિવાદ કર્યા વગર, કોઈ પણ દલીલ કર્યા વગર મારી ભૂલને મેં સ્વીકારી લીધી હતી. આજે ફરીથી મારા વ્યક્તવ્યમાં થયેલી સરચૂકને કારણે જો કોઈ સમાજ કે કોઈ વ્યક્તિની લાગણી દુભાઈ હશે એના માટે હું ફરીથી માફી માંગુ છું અને હું જરૂર અનુકૂળતાએ દ્વારકા જઈને પણ ત્યાં દર્શન કરીને પણ માફી માંગી લઈશ એવી આપ સૌને ખાતરી આપું છું. ધન્યવાદ.